विषय गुजराती धोरण पांच एकम दस चालो सौने रमत उबाड़ भाग एक एकम दस चालो सौने रमत उबाड़ बाळ मित्रों एकम नौ मां आपणे बधा स्वाद खोराक शाकभाजी अने स्वास्थ्यने लगती केटलीक जाणकारी मेळवी हती। હવે આ ચેપ્ટરમાં રમતની જાણકારી મેળવીશું। અહીં લેખકે તમને બધા બાળકોને રમતની મુબારકબાદી આપેલી છે। રમતને લઈને આખું ચેપ્ટર છે, જોઈએ। અહીં એક ગીત આપેલું છે, એ ગીતના કવિ છે હરિકૃષ્ણ પાઠક। ચાલો ગાઈએ ગીતનું। રમશું રમશું રેલમ છે, રેલમ છે રમત રમવાની વાત કરી છે। હળશું મળશું કરશું ગેલ, બધા બાળકોને રમવાની ખૂબ જ મજા પડે છે। રમતા રમતા એ મસ્તી પણ કરે છે, ગેલ કરે છે અને કેટલીક વખતે ઝઘડો પણ કરે છે, લડી પણ પડે છે। પરંતુ તરત જ બાળકો એટલા ભોળા હોય છે કે તરત જ એ ભેગા થઈ જાય છે। વડીલોની જેમ એ એટલો બધો ગુસ્સો કરતા નથી। ખડખડ હસવું ખેલમ કે, રમતા રમતા એ ખડખડ હસી પણ પડે છે, ધીંગા મસ્તી પણ કરે છે અને ઝઘડો પણ કરે છે। રમશું રમશું રેલમ છે, બધા જ બાળકોને રમત રમવાની ખૂબ જ મજા પડતી હોય છે। કેટલાક બાળકો રમત રમવામાં એટલા બધા તલ્લીન થઈ જાય છે કે એ અભ્યાસને પણ છોડી દે છે। પરંતુ બાળ મિત્રો, રમવાના ટાઈમ પર રમી લેવાનું અને બાકી ટાઈમમાં થોડો ટાઈમ આપણે અભ્યાસ પાછળ પણ કાઢવો જોઈએ, જેથી આપણું જીવન બની શકે, ભવિષ્યમાં એ આપણને ઉપયોગી થાય છે। ભલો શિયારો ટાઢ મજાની, ભલો ઉનાળો લુઈ મજાની। શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય, શિયાળામાં ખૂબ જ ઠંડી પડે, ઉનાળામાં ખૂબ જ ગરમી પડે અને વરસાદની અંદર ચોમાસામાં વરસાદ પડે। શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય, બાળકોને રમવાની ખૂબ જ મજા પડે। શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે પણ બાળકો પોતાની રમત રમવાનું છોડતા નથી। અત્યારે શાળાઓ બંધ છે તો કેટલાક બાળકો બિલકુલ અભ્યાસ ઉપર ધ્યાન આપતા નથી, બધું જ ભૂલી ગયા છે, આખો દિવસ રમત જ રમ્યા કરે છે। ભલો શિયાળો ટાઢ મજા, શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય છે, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, ખૂબ જ ઠંડી પડતી હોય છે, છતાં પણ બાળકો રમત રમવાનું છોડતા નથી। ઉનાળામાં બપોરે લૂ લાગે છે, ગરમ ગરમ હવા લાગે છે, કેટલાક લોકો લૂ લાગવાથી મૃત્યુ પણ પામે છે, પરંતુ બાળકો ઉનાળામાં ભર બપોરે પણ ક્રિકેટ રમતા હોય છે। વરસાદ એ વાત મજાની, વરસાદમાં પણ બાળકોને ખૂબ જ મજા પડે છે। ઉનાળાની ગરમીથી કંટાળી ગયા હોય અને અચાનક વરસાદ આવે છે તો બાળકો નાના નાના કપડાં પહેરીને વરસાદમાં છપછપિયા કરવા નીકળી પડે છે, વરસાદમાં પણ બાળકોને ખૂબ જ મજા પડતી હોય છે। બારે માસ મજાની ગમત, શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું, ત્રણ ઋતુની અંદર બાળકો પોતાની રમત રમવાનું છોડતા નથી, એમને ખૂબ જ મજા પડતી હોય છે। ધીંગા મસ્તી થેલમ થેલ, રમશું રમશું રેલમ છે, રેલમ છે ની રમત રમવાની વાત કરી છે અને બાળકો રમતા રમતા જે ધીંગા મસ્તી કરે છે તેની અહીં કવિએ વાત કરી છે। સરસ કાવ્ય છે, આગળ જોઈએ। અહીં એક ચિત્ર આપેલું છે જે કલશોર પાઠ્યપુસ્તકના ફર્સ્ટ પેજ ઉપર આપેલું છે। બાળકો ચિત્ર ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે શેનું છે, અહીં બાળકો રમત રમી રહ્યા છે, એક બગીચાનું ચિત્ર છે, તેમાં લસરપટ્ટી છે, હિસકા છે, દાદા સાથે એક છોકરી જઈ રહી છે, સરસ ચિત્ર છે। એ ચિત્રના આધારે અહીં જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે। બાજુના પાન પરનું ચિત્ર જોઈને આ પ્રશ્નના જવાબ લખો। આવા કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાતા હોય છે કે એક ચિત્ર આપેલું હોય અને એ ચિત્ર ઉપરથી તમારે પ્રશ્નના ઉત્તર લખવાના।
આપણે નિરીક્ષણ કરીએ તો ચિત્રમાં શું શું દેખાય છે? કેટલા બાળકો છે જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 બાળકો છે. લસરપટ્ટી છે, હિસકા છે, દાડા છે, બધું તમને દેખાય છે. આવા બગીચામાં બાળકોને રમવાની ખૂબ જ મજા પડે છે. જોઈએ અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે, એ તમારે તમારી જાતે લખવાના છે. આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? આ ચિત્ર શેનું છે? બગીચાનું છે. ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? આપણે અત્યારે જ ગણ્યા, ચિત્રમાં કુલ 8 બાળકો છે. 3. ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? ચિત્રમાં બાળકો તમને રમતા નજરે પડે છે. બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે જો તમને અહીં દેખાય છે. કેટલાક બાળકો હિસકા ખાય છે, કેટલાક બાળકો દડાની રમત રમે છે, કેટલાક લસરપટ્ટી ખાય છે, કેટલાક ગલુડિયા સાથે રમે છે, અલગ અલગ પ્રકારની રમતો રમે છે. 5મું છે, આમાંથી કઈ રમત તમને સૌથી ગમે છે? આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી જાતે લખવાનો છે. એ રમત કેવી રીતે રમાય તે પણ તમારે તમારી જાતે લખવાનું. છેલ્લે, આ રમત તમે ક્યારે રમ્યા હતા? તમે કયા કયા ક્યાં ક્યાં રમો છો? તમે એકસાથે કેટલા દોડધા કૂદી શકો? ચિત્રના આધારે તમે તમારા પ્રશ્નોના ઉત્તર જાતે લખજો. બાળ મિત્રો, ચિત્ર પછી 2-3 રમત આપેલી છે, એ રમત આપણે લાસ્ટમાં જોઈશું. અત્યારે એક વાર્તા જોઈએ. પેજ નંબર 158 ઉપર વાર્તા આપેલી છે. બિલ્લે નામનો એક છોકરો, એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો ટોબા પોકાડી ઉઠે. તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ હતો. મોટાભાગના બાળકો ખૂબ જ તોફાની હોય છે. અત્યારે લોકડાઉનમાં શાળાએ આવવાનું નથી, તો બાળકો ઘરે મમ્મી પપ્પાને ખૂબ જ પરેશાન કરે છે. ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો. કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. બિલે નામનો એક છોકરો હતો, અને જેવી રીતે તમે મમ્મી પપ્પા પાસે તોફાન કરો છો, એવી રીતે એ છોકરો પણ ઘેર ખૂબ જ તોફાન કરે છે. એના મા બાપ કેટલીક વખતે કંટાળી જાય છે. રમતિયાળ પણ એટલો જ હતો અને હોશિયાર પણ એટલો જ હતો. બધા મિત્રો સાથે એ ચોર સિપાહીની રમત રમતો હતો, ઘણીવાર ક્રિકેટની રમત પણ રમતો હતો. એને ક્રિકેટની રમત ખૂબ જ ગમતી હતી. બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે. એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલી સાથે વાતો કરે. વાંદરા, બકરા, ગાય, ઘોડા. બાળમિત્રો, મોર, કબૂતર, કાકા કૌવા, ચકલી એ પક્ષીના નામ છે. જ્યારે વાંદરા, બકરા, ગાય, ઘોડા દોડા દોડી કરે એ પ્રાણીના નામ છે. એકવાર કોઈકે એને પૂછ્યું, બિલુ મોટો થઈને શું બનવાનો? બિલે કહે, મોટો ઘોડાનો રખેવાર બનશ. એને પ્રાણીઓ પણ એટલા ગમતા હતા, પક્ષીઓ પણ એટલા ગમતા હતા, બાળ મિત્રો સાથે અલગ અલગ પ્રકારની રમતો રમવાની પણ ખૂબ જ ગમતી હતી. તો કેટલીક વખત એને કોઈ પ્રશ્ન પૂછે કે તું મોટો થઈને શું બનીશ, તો એ શું ભાઈ કહેતો હતો, હું ઘોડાનો રખેવાર બનીશ. ઘોડો, આ ઉપરથી ખબર પડે છે કે એને ઘોડો પણ ખૂબ જ ગમતો હતો. બિલે તોફાન મસ્તી તો કરતો જ, પણ સાથે સાથે કસરત પણ ખૂબ કરતો. મુક્કાબાજી એની ગમતી કસરત હતી. આપણો આ બિલે ભજનો ગાવા માટે ઘણીવાર એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે એ પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય. બધી રીતે હોશિયાર હતો. રમત રમવામાં પણ હોશિયાર હતો, પશુ પક્ષીઓ સાથે પણ પ્રેમ હતો, ભજનનો પણ ખૂબ જ શોખ હતો. એટલે ભજનમાં એટલો બધો તલ્લીન થઈ જાય કે કેટલીક વખતે એને કશી આજુબાજુ શું થાય છે એની પણ ખબર પડતી ન હતી. એને કસરત પણ ખૂબ જ ગમતી હતી. બાળકો, કસરત, આપણે પણ કસરત કરવી જોઈએ. કસરત કરવાથી આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. એ તો બધી જ બાબતોમાં હોશિયાર. તે નવી નવી રમતો પણ બનાવતો અને એના દોસ્તોને રમાડે. બધી રીતે હોશિયાર હતો. નવી નવી રમત પણ બનાવતો હતો અને મિત્રો સાથે રમતો હતો. એકવાર તેને મિત્રોને નવી રમત શીખવા દીધી. તેણે કહ્યું, બધા આંખો બંધ કરીને બેસી જાઓ, કોઈ કશું જ બોલશે નહીં. જોઈએ કોણ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે છે. જો બાળકો આંખો બંધ કરીને બેસવું એટલે ધ્યાનની રમત અહીં ચિત્રમાં દેખાય છે.
કે બાળકો ધ્યાનની રમત રમી રહ્યા છે, આંખો બંધ કરીને પદ્માસનમાં બેસી જવાનું, જમણો પગ ડાબા પગ પર અને ડાબો પગ જમણા પગ, પદ્માસનમાં બેસીને આંખો બંધ કરી ઓમકાર બોલવાનું, એને ધ્યાનની રમત કહેવાય છે. તો બીલુ મિત્રોને ધ્યાનની રમત પણ શીખવાડતો. બધા તો બેસી ગયા, થોડી જ વારમાં કેટલાકે આંખ ખોલીને પાછી બંધ કરી દીધી. બધા એક ચિત્તે આ રમત રમી શકતા નથી. બીજા મિત્રો આંખ ખોલીને બંધ કરી દે છે, કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લે, કેટલાક તો વળી ઉધરસ ખાધી, બેને છીંક આવી, ત્રણ જણે ખંજવાળ આવી, એમ કરતા કરતા કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. પણ બીલે ઢીલો પડે એવો ન હતો. જો બીજા મિત્રો છીંક ખાતા હતા, ખાંસી ખાતા હતા, હાથ મોઢા પર હાથ રાખીને જોઈ લીધા હતા, પરંતુ બીલે એક ચિત્તે ધ્યાનની રમતમાં રહેતો હતો. એની રમત તો ચાલી જ રહી હતી, એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો. એટલામાં મંદિરમાં સાપ આવ્યો, મિત્રોએ તેના નામની બૂમો પાડી, પણ બીલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો. સાપ સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ ખૂબ બૂમો પાડી, પણ બીલે રમત ન છોડી, તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો. સાપ એની સામેથી પસાર થઈ ગયો. જો બાળ મિત્રો, બીલું હોશિયાર પણ હતો અને એક ચિત્તે ધ્યાનની રમત રમતો હતો. અહીં ચિત્રમાં દેખાય છે કે એની સામેથી અહીં ચિત્રમાં સાપ પણ દેખાય છે. ધ્યાનની રમતમાં એટલો તલ્લીન થઈ ગયો હતો કે એની કશી આજુબાજુ શું થાય છે એની કશી ખબર પડતી નથી. બીજા મિત્રો સાપને જોઈને ભાગી જાય છે અને બીલુને બૂમો પાડે છે, પરંતુ બીલુ એક ચિત્તે ધ્યાનની રમત રમતે એનું ધ્યાન ભક્તના સ્મરણમાં હતું, એ ભગવાનને યાદ કરતો હતો, એટલે એને કશી જ ખબર નથી કે આજુબાજુ શું થાય છે. સાપ એની પાસેથી પસાર થઈ જાય છે, પરંતુ બીલું ધ્યાનની રમત છોડતો નથી. થોડી વાર પછી બીલીએ આંખો ખોલી. મિત્રો એને પૂછવા લાગ્યા, બીલે તને અમારી બૂમો બૂમો જ ન સંભળાય, અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો. બીલે કહ્યું, પણ હું તો મારી રમતમાં મશગુલ હતો. જો બીલે ધ્યાનની રમત રમતો હતો, એની પાસેથી સાપ જાય છે છતાં પણ એને ખબર નથી. તો જ્યારે ધ્યાનની રમત પૂરી થાય છે ત્યારે મિત્રો બીલેને પૂછે છે કે બીલે તો કેટલો બધો મશગુલ હતો, તને ખબર નથી કે તારી પાસેથી સાપ આવ્યો, અમે તને કેટલી બૂમો પાડી. બીલે કશાથી ડરે નહીં, તે તોફાની તો હતો, સાથે સાથે નીડર પણ એવો. બીલેને વડવાઈના હિંચકા એટલે રોજ બપોરે હિંચકા ખાવા જાય, હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી. નજીકની વાડીમાં એક વડલો હતો, બીલે આ વડલા ઉપર ચડે એની ડાળી પર પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા, જાણે કોઈ લંગૂર વડવા ગુણ ન હોય એને પડવાની તો જરાય બી ન લાગે. અહીં ચિત્રમાં દેખાય છે, જુઓ વડની વડવાઈઓ સાથે બીલું ઊંધા માથે લટકીને હિંચકા ખાઈ રહ્યો છે. એને હિંચકા ખાવાની ખૂબ જ મજા પડે, એ તોફાની પણ એટલો જ હતો અને નીડર પણ એટલો જ હતો. એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી, છોકરો કદાચ પડી જશે. એમણે કહ્યું, બીલે આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય, કદાચ વાકી બેસે. વડીલની શિખામણ બીલેને ગળે ન ઉતરે એટલે એમણે કહ્યું, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે. વડીલ જુએ છે કે બીલે ઊંડા માથે લટકીને હિંચકા ખાય છે, તો વડીલને બીક લાગે છે કે કદાચ એ પડી જશે અને વાગશે, તો એને રાક્ષસની બીક બતાવે છે કે રાક્ષસ આ વડની ઉપર તો રાક્ષસ નામનું ભૂત રહે છે, એ આવી જશે. બીલે ખડખડા હસી પડી, જો રાક્ષસની પર બીલેને બીક લાગતી નથી. એને કહ્યું, ભૂત આવશે તો હું એને પણ મારો ભેગો હિંચકા ખવડાવીશ. વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહી, આપણે બીલે તો વડલાની ડાળે તાત્યા તાત્યા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો. વડીલની વાત સાચી માની નહીં કે હું હિંચકા ન ખાઉં એટલા માટે એ મને ડરાવે છે. કહે છે કે જો ભૂત આવશે તો ભૂતને પણ મારી સાથે હિંચકા ખવડાવશે, એને હિંચકા ખાવાની રીત ચાલુ જ રાખે છે. આ બીલેનું સાચું નામ હતું નરેન્દ્ર. બાળ મિત્રો સ્ટાન્ડર્ડ 6માં પણ લેસન નંબર 12 બાળ નરેન્દ્ર. બાળ નરેન્દ્ર એટલે આપણા સ્વામી વિવેકાનંદ.
એમનું બચપનનું નામ તમે સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું હશે, બચપનનું નામ બાળ નરેન્દ્ર હતું, અત્યારે લોકો સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખે છે. સ્વામી વિવેકાનંદ બચપનથી જ ખૂબ જ તોફાની હતા અને નીડર પણ હતા, કારણ કે એમની માતા ભુવનેશ્વરી દેવી એમને નીડરતાના પાઠ શીખવતા હતા. હનુમાનજીના પરાક્રમો વિશેની વાર્તાઓ પણ કહેતા હતા. એક દિવસ માતાએ એક વાર્તા કહી હતી કે હનુમાનજી આખો પર્વત આકાશની તસલી આંગળી પર આખો પર્વત લઈને આકાશમાં ઉડ્યા હતા. તો બાળ નરેન્દ્રને હનુમાન દાદાના દર્શન કરવાનું મન થાય છે. માતાએ કહ્યું હતું કે હનુમાન દાદાને કેરા બહુ ભાવે છે, તો સવારમાં ઉઠીને એ સીધો કેરાની વાડીમાં જઈને બેસે છે અને હનુમાન દાદાના દર્શન કરવાની રાહ જુએ છે, પરંતુ હનુમાન દાદા ત્યાં આવતા નથી. માતા સૂતા સૂતા કેરાની વાડીમાં જાય છે, ખેતરમાં જાય છે, ત્યારે કેરાની વાડીમાં બાળ નરેન્દ્ર બેઠા હતા. તો પૂછે છે કે કેમ અહીં બેઠા છે, કે મને હનુમાન દાદાના દર્શન કરવા છે, પરંતુ હનુમાન દાદાના દર્શન થતા નથી. નેક્સ્ટ વિડીયોમાં આપણે વધુ જાણકારી મેળવીશું. જય જય કલ્દા, થેન્ક યુ.